સૌને નમસ્કાર એક બહુ વિચિત્ર પરિસ્થિતિમાંથી આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે આપણા રાષ્ટ્ર ભારતમાં પણ કોરોના વાયરસની સામેની લડાઈ છેલ્લા કેટલાક મહિનાઓથી નિરંતર કુશળતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક લડાઈ રહી છે શાસન પ્રશાસન અને જનતાની જાગૃતિ અને સહયોગ આ બધાના મળી જવાથી અત્યાર સુધી આપણે કોરોનાની મહામારીને રોકવામાં ઘણે અંશે સફળ થયા છીએ પણ બે મહિના જેવો સમય વીતી ગયો ગુજરાતની અંદર લોકડાઉન જાહેર થયું ભારતમાં લોકડાઉન જાહેર થયું એને એક નાનકડો વિષાણુ જ્યારે જ્યારે મોટી મોટી પરમાણુ સંપન્ન સત્તાઓને પણ હંફાવી શકતો હોય તો એનાથી આપણે આપણી જાતનો બચાવ કરવો શરૂઆતમાં જ્યાં સુધી એની દવા નથી શોધાણી જ્યાં સુધી એનું વેક્સિન એની રસી નથી શોધાઈ આ વિષાણુથી આપણો બચાવ કરવો આપણા પરિવારનો બચાવ કરવો એ જ એકમેવ ઉપાય છે એ બચાવના અનેક જે સાધનો છે કે એના જે અનેક ઉપાયો છે એમાંનો એક ઉપાય એટલે આ લોકડાઉન અને એનું પરિણામ આપણે જોયું કે ઘણે અંશે ભારત જેવો આટલી મોટી વસ્તી ધરાવતો દેશ એમાં આટલો સંક્રામક રોગ એને ફેલાતો અટકાવવામાં આપણે ઘણી હદે સફળ રહ્યા પણ જિંદગી સતત લોકડાઉનમાં ન રહી શકે જે રીતે આપણને જાણવા મળ્યું છે એ પ્રમાણે આના માટેની રસી શોધાતા એના માટેની દવા શોધાતા હજી સમય લાગશે અને દવા શોધાઈ ગઈ તો પણ એના માટેની જે નિશ્ચિત પ્રક્રિયાઓ છે ફોર્માલિટીસ છે બધી એ પૂરી કરી અને પછી દવા માર્કેટમાં ઉપલબ્ધ થાય ત્યાં સુધી હજી ઘણો બધો મહિનાઓનો લાંબો રસ્તો કાપવાનો છે આપણે સૌ લોકડાઉનમાં લોકડાઉનમાં ત્યાં સુધી કેદ ન રહી શકીએ ધંધા રોજગાર ચાલતા રહેવા જોઈએ સૌથી વધારે ગરીબ વર્ગ છે શ્રમિક વર્ગ છે મજૂર વર્ગ છે એ આનાથી પીડાયો છે એના કારણો છે કે એ વર્ગમાં આ મહામારીનો વ્યાપ પણ વધ્યો છે પણ એની સામે ભગવાને એમને ઇમ્યુનિટી સિસ્ટમ પણ એટલી જ મજબૂત આપી છે એટલે રિકવરી રેટ પણ એમાં સારો હોય પરંતુ બે મહિનાના લોકડાઉન પછી જ્યારે ધંધા રોજગાર સૌને મળતા થાય જીવનની ગાડી પાછી પાટે ચડે એ માટે સરકારે નિયમોને આધીન થોડી છૂટછાટો આપી જે આપવી જરૂરી હતી એને લઈને અનેક શ્રમિકો પોતાના માદરે વતન પણ પહોંચી શક્યા અને હજી પણ પહોંચી રહ્યા છે સરકારે ટ્રેનો અને બસોની વ્યવસ્થા કરીને એ લોકોને પોતપોતાના ગંતવ્ય સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું ગુજરાત સરકારે માનની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને બધા જ અધિકારીઓએ પણ એ દિશામાં ખૂબ સરસ કાર્ય કર્યું મને જાણવા મળ્યું કે આપણા ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ટેસ્ટ આપણે કર્યા છે અને એટલા માટે કોરોના પોઝિટિવની સંખ્યામાં પણ વધારો દેખાય છે પણ આપણા ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ પણ ખૂબ સારો છે સંતોષની વાત છે પણ જ્યારે જિંદગીને પાછી પાટા ઉપર ચડાવવાની છે અને શરતોને આધીન માઇગ્રેશન શરૂ થયું છે ત્યારે સામે એક બીજો મોટો ખતરો પણ એક બીજું મોટું જોખમ પણ તોળાઈ રહ્યું છે આ રોગના ફેલાવાનું લોકડાઉનમાં છૂટછાટો મૂક્યા પછી અને માઇગ્રેશન પ્રારંભ થયા પછી ભારતની અંદર રોજ નોંધાતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં અચાનક જે વધારો થયો છે એ આપણે સૌ ટીવીના માધ્યમથી અને છાપાઓના માધ્યમથી જાણીએ છીએ સમજીએ છીએ રોજના અત્યારે છ હજાર કરતાં વધારે કેસ આખા રાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે અને આપણને ચેતવવામાં આવ્યા છે કે હજી પણ એ સંખ્યામાં વધારો થઈ શકશે અને જો આપણે સાવધાન ન રહ્યા તો એ સંખ્યાનો ગુણાકાર પણ બહુ ઝડપથી થાય એવી સંભાવના છે અને તેથી લોકડાઉન ખુલ્યા પછી આપણે એમ નથી માનવાનું કે આપણે લડાઈ જીતી ગયા અથવા તો કોરોનાની હવે આપણને કોઈ દરકાર નથી ના હવે જ વધારે સાવધાનીપૂર્વક ચાલવું પડશે તમે જ્યારે ગાડી લઈને રોડ ઉપર નીકળો ને ત્યારે જ તમારે વધારે સાવધાન રહેવું પડે તમારી ગાડી તમારા ગરાજમાં પડી હોય ત્યારે તમારે ચિંતા ના હોય તમે ગાડીમાં યાત્રા કરતા હોય એ સમયે જ તમારે વધારે સાવધાન રહેવાનું હોય જીવનની ગાડીને આપણે જ્યારે પાછી પાટા ઉપર ચડાવવાની છે પાછી એના રોજિંદા માર્ગ ઉપર ચલાવવાની છે ત્યારે હવે આપણે વધારે સાવધાન રહેવું રહ્યું બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવા છ ફૂટનું અંતર રાખવું બે વ્યક્તિની વચ્ચે આવા બધા નિયમોનું બરાબર ચુસ્તપણે પાલન થાય એ આ રોગને ફેલાતો અટકાવવા માટે અને આપણી સ્વયંની અને આપણા પરિવારની સુરક્ષા માટે અતિ આવશ્યક છે બહારથી ઘરે આવીએ એટલે બને તો સ્નાન કરી લેવું એ કપડાને ધોવામાં નાખી દેવા સેનેટાઈઝરનો સમય સમય ઉપયોગ કરવો અને ઘરમાં હોઈએ તો સમયાંતરે આપણે સાબુથી હાથને ધોતા રહેવા આ ઉપાયો નાના નાના છે અને સરળ ને સસ્તા છે પણ જો આપણે એમાં થોડીક શિથિલતા રાખી આળસ કર્યું પ્રમાદ કર્યું અને જો રોગનો ભોગ બન્યા પરિવારને પણ એનો ચેપ લાગ્યો તો પછીના જે ખર્ચા હશે અથવા તો પછી જે હેરાન થવાનું આવશે એમાં બહુ મોટી કિંમત ચૂકવવી પડે જે આપણને પોસાય નહીં અને આપણે ઈચ્છીએ પણ નહીં કદાચ આપણી પાસે પૈસા હોય ભગવાને આપણને સંપન્ન બનાવ્યા હોય અને આપણે ખર્ચા એફોર્ડ કરી શકીએ એમ હોય તો પણ એ પીડામાંથી પસાર થવાનું કોઈને ન ગમે અને આવું કરીને આપણે શાસન પ્રશાસન ડોક્ટર્સ નર્સિસ આ બધાના ઉપરથી પણ બોજો ઓછો કરવામાં એને ઇન્ડાયરેક્ટલી સપોર્ટ કરીએ છીએ આર્થિક જગતની ગાડી પાઠે ચડતા વાર લાગવાની છે સૌના મનમાં કોરોનાનો ભય કે ચિંતા હોય એ સ્વાભાવિક છે પણ એની સાથે સાથે શ્રમિકોને પોતાના રોજગારની વ્યાપારીઓને પોતાના વ્યાપારની ઉદ્યોગપતિઓને પોતાના ઉદ્યોગો કેવી રીતે ચલાવશું આ ચિંતા અત્યારે છે સરકારે બહુ મોટી ઘોષણા કરી વીસ લાખ કરોડ જેવી સહાયતા સરકાર કરવાની છે હું ઇકોનોમિક્સ નથી અર્થશાસ્ત્રી નથી એટલે મને એમાં વધારે ખબર ના પડે પણ નિશ્ચિતપણે એવું જે કંઈ થવાનું છે એનાથી રોજગાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં સૌને એક સંબલ પ્રાપ્ત થશે એક આધાર મળશે મુખ્ય વાત એ આપણો આત્મવિશ્વાસ છે ઈશ્વરમાં આપણો ભરોસો એ છે થોડીક ઉદારતા થોડીક સહિષ્ણુતા થોડોક ઈશ્વરનો આધાર અને થોડીક સાવધાનીપૂર્વક કામે ચડવાની આપણી નિષ્ઠા આ બધાનું જે સંયુક્ત પરિણામ આપણને પ્રાપ્ત થશે એ આપણને આ મહામારીથી ઊભી થયેલી સમસ્યામાંથી બહાર કાઢશે આપણને ખબર નથી કે હજી કેટલા મહિના લાગશે આ માત્ર ભારતનો જ પ્રશ્ન નથી આખા વિશ્વનો પ્રશ્ન છે આર્થિક રીતે નબળું વર્ષ આ પુરવાર થયું છે અને હજી આની આવનારા દિવસોમાં કેવી અસર રહેવાની એ અર્થશાસ્ત્રીઓ જાણે છે પણ એક સામાન્ય નાગરિક તરીકે દરેકને પોતાના જીવનની જરૂરિયાત સંતોષાઈ જાય એટલી મજૂરી એટલી આવક થઈ રહે ઉદ્યોગો ભલે મોટો નફો ન કરી શકે તો કમસે કમ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે અને પોતાના શ્રમિકો અને મજૂરોને સાચવી લે આટલી ક્ષમતા નજીકના મહિનાઓમાં એ કેળવી લે એ માત્ર જે તે ઉદ્યોગ માટે કે જે તે વેપારીના હિતમાં નથી પણ સમગ્રપણે શ્રમિકો મજૂરો ખેડૂતો આ સૌના હિતમાં છે સામાન્ય નાગરિક પાસે ખરીદ શક્તિ જેટલી વધે કેટલું આર્થિક વિકાસનું ચક્કર ઝડપથી ચાલે આ વાત તો આપણે બધા જાણીએ છીએ અને એટલા માટે જેના રોજગાર ગયા છે જેની નોકરીઓ જતી રહીશ એની વિશેષ ચિંતા આપણને થાય નિશ્ચિતપણે ઉદ્યોગપતિઓ વેપારીઓ અને શ્રમિકો આ સૌ ભેગા મળીને એમાંથી બધાનું અસ્તિત્વ ટકી જ ન રહે પણ ધીમે ધીમે વિકાસ તરફ વળી પાછા આપણે આગળ વધીએ એવા માર્ગ શોધશે અને એ મુજબ આપણે કરીશું ડરવાની આવશ્યકતા નથી એક સરખા દિવસો કોઈના જતા નથી પણ એ વૈયક્તિક બાબત થઈ આ એક વૈશ્વિક બાબત બની ગઈ કોરોનાને કારણે આખું વિશ્વ અત્યારે એક વિચિત્ર પ્રકારની સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે દુઃખ પણ જ્યારે સામૂહિક હોય સૌનું હોય ને ત્યારે સહ્ય બની જાય છે એકબીજાનો પણ આધાર રહે છે એકલો દુઃખી માણસ હોય તો એ વધારે હારી જાય પણ જ્યારે બધાય દુઃખમાં હોય ત્યારે એકબીજાનો સહારો એ બહુ મોટું આશ્વાસન બને છે આપણો દેશ ઋષિઓનો દેશ છે આપણી સંસ્કૃતિ ત્યાગ ઉપર ઊભી છે પરસ્પર પ્રેમ અને સેવા એ આપણી સંસ્કૃતિનો પ્રાણ છે અને એના દર્શન આપણે આ વિગત બે અઢી મહિનામાં કર્યા અને હજી પણ કરી રહ્યા છીએ अनेक रसोड़ा खुली गया अनेक हजारों हजारों हजारो सुधी अनाज की किट्स पोचाड़ी जरूरियातमंदों की सहायता करी एक ने काम आया खरा अर्थ में किसी के काम जो आए उसे इंसान कहते हैं पराया दर्द अपनाए उसे इंसान कहते हैं यूं भरने को तो पशु भी अपना पेट भरते हैं लेकिन पथिक जो बांटकर खाए उसे इंसान कहते मात्र પોતાનું પેટ ભરેને ની ચિંતા કરે તો પશુ પણ કરે પણ વહેંચીને ખાય અને એવા ભૂખ્યા પશુની પણ અત્યારે ચિંતા કરે ને એને પણ ચારો પહોંચે ભૂખ્યા કૂતરાઓને રોટલા પહોંચે અને પક્ષીને તે દાણા પહોંચે કોઈ ભૂખ્યું ન રહે એની કાળજી ભારતના લોકોએ રાખી છે અને એક કથાકાર તરીકે મને વિશેષ એ વાતનું ગૌરવ થાય કે આપણા ધર્મના સંસ્કારો કેટલા મજબૂત છે અનેક લોકોએ અનેક સંસ્થાઓએ અનેક રીતે વૈયક્તિક રીતે લોકોએ ભેગા મળીને કાર્ય કર્યું મેં સાંભળ્યું કે અનેક ઘરોની અંદર વીસ પચીસ ત્રીસ રોટલીઓ બહેનોએ વણી અને કોઈક સંસ્થાવાળા એ બધી રોટલીઓ ભેગી કરી અને પછી જરૂરિયાતમંદ સુધી પહોંચાડતા હતા એટલે એક સામાન્યમાં સામાન્ય માણસે પણ સેવા કાર્યમાં સહયોગ કર્યો મોટા મોટા રસોડા ચલાવનારી સંસ્થાઓ કે આપણે જોયું એમ દિલ્હીમાં હોય કે પંજાબમાં હોય અનેક ગુરુદ્વારાઓ દ્વારા લાખો લોકોને પ્રસાદ આપવામાં આવ્યો જ્યાં લંગર સતત ચલતા રહેતા હૈ જ્યાંથી કોઈ પણ ભૂખ્યો ન જાય લોકડાઉનના સમયમાં જ્યારે માણસ ગુરુદ્વારામાં પ્રસાદ લેવા માટે ન પહોંચી શક્યો ત્યારે ગુરુદ્વારે પોતાના રસોડામાં પ્રસાદ તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડ્યો આ ધર્મનું માનવતાપૂર્ણ દર્શન ખરેખર ધર્મના સૂર્યને એટલો તેજસ્વી બનાવે છે આવનારા દિવસોમાં આપણે હજી વધારે કાળજી રાખશું એકબીજાને ઉપયોગી થઈશું સરકારી સૂચનાઓનું પાલન કરીશું પોતાનામાં પોતાના લોકોમાં અને પરમાત્મામાં દ્રઢ વિશ્વાસ સાથે આપણે આપણા જીવનની ગાડીને પાછી પાટે ચડાવવા માટે સાવધાનીપૂર્વક આગળ વધીશું ઈશ્વરને પ્રાર્થના પ્રભુ જલ્દીથી આ સમસ્યામાંથી આપણો છુટકારો કરે પણ વાસ્તવિકતા એ પણ છે કે આપણે હજી નજીકના થોડાક સમય સુધી કોરોના વાયરસની સાથે જીવતા શીખવાનું છે સાવધાન થઈને રહેવાનું છે કે એનો ભોગ ન બનીએ સર્વે સંતુ નિરામયા ઈશ્વરને સૌની નિરામયતા માટે પ્રાર્થના સાથે આપ સૌને પરમાત્મા એ શક્તિ આપે એ સમજ આપે અને સૂચનાઓનું પાલન કરવાની તત્પરતા અને નિષ્ઠા આપે એવી અપેક્ષા સાથે સૌને નમસ્કાર જય હિન્દ બે હજાર વીસ આ નવા વર્ષ માટે આપણે સૌ તૈયાર હતા નવા સપના નવા લક્ષ્ય નવા જોશ નવી ઉમંગ સાથે પણ અચાનક બધા સપના થઈ ગયા ક્વોરન્ટીન અને લક્ષ્યો થઈ ગયા લોકડાઉન આપણું ગુજરાત એટલે યુરોપના કોઈ એક દેશ બરાબર મોટો પ્રદેશ પણ આપણે કોરોનાનો સામનો કર્યો યુરોપના દેશો કરતા વિશેષ ટ્વેન્ટી ફોર સેવન હેલ્પલાઇનો શરૂ કરી તાબડતોબ માત્ર છ દિવસમાં બાવીસો બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી દવા માસ્ક વેન્ટિલેટર્સ આઈસીયુ બેડ અને પીપીઈ કિટ બધું સમયસર તૈયાર કર્યું ખાનગી હોસ્પિટલોને કોવિડ સારવાર મજોડી આજે રાજ્યમાં છેતાલીસ હજાર કરતાં પણ વધારે બેડ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ કોવિડ હેલ્થ સેન્ટરો અને કોવિડ કેર સેન્ટરોમાં ઉપલબ્ધ છે સરકારે જીવન જરૂરી ચીજો જેવી કે દવા શાકભાજી કરિયાણું કોઈ સામાનની અછત ન આવવા દીધી ગરીબોનું વિશેષ ધ્યાન રાખ્યું રાજ્યના ત્રણ પોઈન્ટ પચીસ કરોડ એનએફએસએ કાર્ડ ધારકો અને મધ્યમ વર્ગના બે પોઈન્ટ પચાસ કરોડ એપીએલ વન ધારક લોકોને બે મહિનાનું રાશન ફ્રીમાં પૂરું પાડવામાં આવ્યું સાહીઠ લાખ એનએફએસએ કાર્ડ ધારકોના ખાતામાં સીધે સીધા એક હજાર રૂપિયા જમા કરાવ્યા 634 થી વધુ ટ્રેનો દ્વારા 918000 થી વધુ પર પ્રાંતીય શ્રમિકોને પોતાનું વતન પરત મોકલાવ્યા આઝાદ ભારતના આ સૌથી મોટા સ્થાનાંતરને આપના ગુજરાતે સરળતાથી પાર પાડ્યું ખેલાડીઓને તકલીફ ન પડે તે માટે માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યા ટેકાના ભાવે ખરીદી શરૂ કરી કોરોનાનો ભય ન હોતો તેવા વિસ્તારમાં પરિસ્થિતિ પ્રમાણે આર્થિક ગતિવિધિઓને આંશિક છૂટછાટ આપીને ઉદ્યોગો શરૂ કરાયા तो, महिलाओ, दिव्यांगो, तेमज वृद्ध नागरिकों ने रूप थवा माटे, मददरूप खाताओं में भारत सरकार अने राज्य सरकार मड़ी ने रूपया पच्चीस सौ करोड़ सहाय पोड पांजरापो गौशाला चार लाख जशुओं ने रूपया साइठी पांसठ करोड़ ना खर्चे बहिना सुधी रोजना 25 नी सबसिडी प्रदान करी। मुख्यमंत्री दरेक परिस्थिति सतत लाइव निरीक्षण करता रहा। આપણે સાડા છ કરોડ ગુજરાતીઓએ પણ ઘરે રહીને પોતાની ફરજ પાડી આપણે ઘણું ઘણું કર્યું તેમ છતાં આજે આ દુનિયામાં એવું કોઈ નથી જે કહી શકે કે કોરોના આખરે ક્યારે જશે પણ આપણે આ જવાબના ઇંતજારમાં હિંમત નથી હારવાના આપણે તો તૈયાર છીએ એક ખૂબ લાંબી લડાઈ લડવા માટે આપણે જેમ બે હજાર વીસનું નું નવા જોશ નવા લક્ષ્ય સાથે સ્વાગત કર્યું હતું ને એમજ હવે પોસ્ટ કોરોના વર્લ્ડ માટે પણ હું તૈયાર છું નવી આદતો નવા વિચારો અને નવી જીવનશૈલી સાથે હું તૈયાર છું કોરોના સામે લડવા માટે આ વખતે ઘરે રહીને નહીં પણ આગળ વધીને કોરોના વોરિયર બનીને હું પણ છું કોરોના વોરિયર હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું ગમે તેટલું મોડું થતું હોય કે ગમે તેવી ઇમરજન્સી હોય ભૂલી ગઈ હોઈશ તો ઘરે પાછી જઈશ માસ્ક નહીં તો હાથ રૂમાલથી કવર કરીશ દુપટ્ટાનો ઉપયોગ કરીશ બહાર જતી વખતે મોબાઈલને પર્સ ક્યારેય ભૂલાય છે એવી જ રીતે બહાર જતી વખતે હું માસ્ક પહેરવાનું ભૂલીશ નહીં અને વાયરસને મારી સાથે ઘરે આવવાનો મોકો નહીં આપું આજથી હું પણ છું કોરોના વોરિયર બે ગજની દૂરી બનાવીને રાખીશ હું વર્ષો જૂની આદત ને બદલીશ દોસ્તો સાથે ટોડામાં રહેવાનું ટાળીશ દુકાનોમાં અડો અડો ઊભા રહેવાનું રોકીશ હું નઈ હાથ મિલાવુ નઈ હાઈફાઈ આપુ હું દરેક જગ્યાએ બે ગજની દૂરી નું પાલન કરીશ આજથી હું પણ છું કોરોના વોરિયર હું વડીલો અને બાળકોને ઘર માં જ રાખીશ મને મારા પરિવારથી ખૂબ પ્રેમ છે જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી હું ઘરના બાળકો અને વડીલો વૃદ્ધોને ઘરમાં જ રહેવાનું પડાવીશ ઘરમાં એમને પ્રેમ અને સુવિધા આપીશ પણ ઘરના જવાબદાર યુવા તરીકે એમને બને ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકાળું કારણ કે અસંખ્ય ડોક્ટરો નર્સો સફાઈ કર્મીઓ અને પોલીસકર્મીઓ જેવા અસંખ્ય કર્મયોગીઓની સાથે સાથે આજથી હું પણ છું કોરોના વોરિયર આ ત્રણ શસ્ત્રો સાથે કોરોના સામે પણ લડીશ અને આગળ વધીશ હું મારી રોજીરોટી માટે હું મારા વ્યાપાર ધંધા માટે હું મારા જીવન નિર્વાહ માટે અટકાઈ નહીં પણ હું કોરોનાને જરૂર ફેલાતો અટકાવીશ મારું મારા પરિવારનું અને મારા ગુજરાતનું ધ્યાન હવે હું રાખીશ આજથી હું પણ કોરોના વોરિયર અને તમે હું પણ છું કોરોના વોરિયર